નમસ્કાર ખેડૂત મિત્ર, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને સુરત શાક માર્કેટના તમામ શાકભાજીના ભાવ આવી ગયા છે, તો આપણે એની વિશે જાણી લઈએ. અને બીજું તમને એ જણાવી દઈએ કે આ ભાવ બધા કિલોના હોય છે. આજે કોબીજનો ભાવ છે 10 રૂપિયાથી 20 રૂપિયા, ત્યાર પછી કંટોળાનો ભાવ છે 30 રૂપિયાથી 60 રૂપિયા, ત્યાર પછી ટમેટાનો ભાવ છે માત્ર 9 રૂપિયાથી 28 રૂપિયા, ત્યાર પછી ગાજરનો ભાવ છે 20 રૂપિયાથી 30 રૂપિયા, નેક્સ્ટ લીંબુની હાઈસ્ટ પ્રાઇસ છે 43 રૂપિયાથી 80 રૂપિયા, ત્યાર પછી બટેટાનો ભાવ છે માત્ર 7 રૂપિયાથી 22 રૂપિયા, ત્યારબાદ ફુલાવાની પ્રાઇસ છે 20 રૂપિયાથી 55 રૂપિયા, નેક્સ્ટ ભીંડાનો ભાવ છે 20 રૂપિયાથી 43 રૂપિયા, ત્યાર પછી કોથમરીનો ભાવ છે 32 રૂપિયાથી 65 રૂપિયા. આજે સુરતમાં બીટનો ભાવ છે 20 રૂપિયાથી 25 રૂપિયા, ત્યાર પછી લીલા મરચાનો ભાવ છે 25 રૂપિયાથી 45 રૂપિયા, ત્યારબાદ લીલી મકાઈનો ભાવ છે 11 રૂપિયાથી 20 રૂપિયા, એના પછી મેથીનો ભાવ છે 25 રૂપિયાથી 50 રૂપિયા. આ ભાવ બધા એક કિલોનો હોય છે. ત્યાર પછી ગુવાની હાઈસ્ટ પ્રાઇસ છે 43 રૂપિયાથી 70 રૂપિયા, ત્યારબાદ કાકડીનો ભાવ છે 10 રૂપિયાથી 20 રૂપિયા. આજે સુરતમાં સરગવાઈની હાઈસ્ટ પ્રાઇસ છે 50 રૂપિયાથી 75 રૂપિયા, ત્યાર પછી ગલકાનો ભાવ છે 10 રૂપિયાથી 23 રૂપિયા, અને એના પછી ચોળાની હાઈસ્ટ પ્રાઇસ છે 60 રૂપિયાથી 100 રૂપિયા, ત્યાર પછી આદુનો ભાવ છે 20 રૂપિયાથી 40 રૂપિયા, એના પછી ટિંડોરાનો ભાવ છે 27 રૂપિયાથી 100 રૂપિયા, નેક્સ્ટ રીંગણાનો ભાવ છે 25 રૂપિયાથી 60 રૂપિયા. આ ભાવ બધા એક કિલોનો હોય છે. ત્યાર પછી દૂધીનો ભાવ છે 15 રૂપિયાથી 45 રૂપિયા, ત્યાર પછી સુરણની પ્રાઇસ છે 18 રૂપિયાથી 22 રૂપિયા, ત્યારબાદ લીલી મગફળીનો ભાવ છે 30 રૂપિયાથી 43 રૂપિયા. આજે સુરતમાં મૂળાઈની પ્રાઇસ છે માત્ર 9 રૂપિયાથી 15 રૂપિયા, ત્યારબાદ કારેલાનો ભાવ છે 25 રૂપિયાથી 40 રૂપિયા, ત્યાર પછી ગીસોડાનો ભાવ છે 17 રૂપિયાથી 30 રૂપિયા. આ ભાવ બધા એક કિલોનો હોય છે. ત્યાર પછી વટાણાની હાઈસ્ટ પ્રાઇસ છે 170 રૂપિયાથી 185 રૂપિયા, ત્યારબાદ ડુંગળીનો ભાવ છે માત્ર 6 રૂપિયાથી 17 રૂપિયા, ત્યારબાદ રતાળાની હાઈસ્ટ પ્રાઇસ છે 100 રૂપિયાથી 150 રૂપિયા, અને છેલ્લે કાચા પપૈયાનો ભાવ છે માત્ર 9 રૂપિયાથી 11 રૂપિયા.